ઇતિહાસની ખાણો જેની પાસે રહેલી છે એ જિલ્લો એટલે કચ્છ। કચ્છના ભૂજનો હમીરસર તળાવ તેની આગવી ઓળખ ધરાવે છે। જ્યારે જ્યારે આ તળાવ છલકાય છે ત્યારે નવા નીરના વધામણા કરવામાં આવે છે અને જાહેર રજા આપી દેવામાં આવે છે। ત્યારે વિચાર કરો તેની ભવ્યતા કેવી હશે અને હવે આ જ તળાવ તેની સુંદરતામાં લીલો રંગ લાગી ગયો છે। सोल सप्टेम्बर 2022 हमीरसर तलाव छलकाय। पांच ऑक्टोबर 2022 तलाव मां गंदगी ना थाय। इतिहास ना पाना ने फेरवीने जुओ तो भाग्य जेवी कोई घटना नजरे चढ़शे के ते दिवस नी भव्यता के विशेषता ने कारणे सरकारी कचेरी ने स्कूल मा ते खुशी ने लईने सत्तावार रजा आपी देवामां आवी होय। तमे विचारो ए दिवस केटलो खास हशे, पण तमारे आवो दिवस जोवो होय तो इतिहास मा जवानी जरूर ज नहीं पड़े। आ छे हमीरसर तळाव। कोई भूजवासियों ने पूछशो तो एमना माटे आ कोई तळाव नहीं पण भूजनुं हृदय कहेशे, केम के इतिहास एनो एटलो रोचक छे। गुजरातनी जीवादोरी मां नर्मदाना वधामणा तो थाय ज छे, पण क्यारे तळावमां पाणी आवे तो एना वधामणा थता जोवा होय तो ए आ हमीरसर तळाव छे। अने ते खरा अर्थमां तेनी भव्यता बीजा करता निराली छे। पण आ पवित्र तळाव जे भूजवासीओ माटे शुकन समान छे, हवे तेने ज लागी चूक्युं छे ग्रहण। आ ग्रहण एटले गंदकी। हा, गंदकी। पाणी आव्युं तो पालिकाए वधामणा कर्या अने ए ज पालिकानी बेदरकारीथी तळाव गंदू पण थयुं। कच्छना भूजमां पालिकानी गंभीर बेदरकारीने कारणे राजाशाही समयनुं ऐतिहासिक हमीरसर तळावनी दुर्दशाने कारणे पाणी दूषित थवा लाग्युं छे। तळावनी जाळवणीमां पालिका निष्फळ रहेता हमीरसर तळावनी आसपास गंदकीनुं साम्राज्य फैलायुं छे। हमीरसर तळावमां गटरना पाणी मिक्स थया होवानो स्थानिकोनो आरोप छे। देसलसर तळावनी जेम स्थिति हमीरसर तळावनी न थाय ते माटे स्थानिकोए योग्य जाळवणीनी मांग करी छे। हमीरसर ज्यारे भराय छे त्यारे एनी अंदर नाला छेलावामांथी जे कचराओ आवे छे एना जे आरा छे आरा उपर भेगा थई जाय छे। नगरपालिका धीमे धीमे कचरो उपाड़वा चालू कर्यो छे। हमीरसरनी अंदर माछलीओ जेटली जोईए एटली नथी, एटले फिशरी डिपार्टमेंट में मारा लेटर उपर कागळ लख्यो छे कि हमीरसरनी अंदर जे लील थाय छे ए लील न थाय एना माटे अमने माछलीओ आपो अने अमने मने कमिटमेंट आप्युं छे ने आवनारा दिवसोनी अंदर अमे हमीरसरनी अंदर माछलीना ईंडा अथवा माछली अमने जे प्रोवाइड करवामां आवशे मूकशुं, एटले पाणीने अमे अशुद्ध थवा नहीं दीए। हमीरसरनुं पाणी एकदम क्लियर छे, ચોખ્ખું છે, પણ ક્યાંક કચરો હમીરસરના આરા ઉપર પડ્યો છે, એ આરા ઉપરથી કચરો ઉપાડવાની સૂચના આપી દીધી છે અને આ વખતે પ્રથમ વખત ભુજ નગરપાલિકાની ટીમ હમીરસરમાં બોટિંગ શરૂ કરવા જઈ રહી છે। હમીરસર તળાવની જાળવણી થાય માટે કેટલીક સંસ્થાઓ પણ કાર્યરત છે, છતાં પણ આ દુર્દશા ઊભી થઈ છે। બીજી તરફ તળાવની હાલત ખરાબ હોવા છતાં પાલિકા તેની જાળવણીના દાવા કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા તો આપની સ્ક્રીન પર છે જે દ્રશ્યોમાં દેખાય છે। પાલિકાના પ્રમુખનું કહેવું છે કે તળાવમાં સફાઈ શરૂ કરવામાં આવી છે, આરો ઉપર કચરો હોવાથી તળાવમાં પાણી દૂષિત થયું છે। આટલી બધી ગંદકી શા માટે? અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ પ્લાસ્ટિકનો કચરો, ભયંકર ગંદકી હોય છે। આપણું જે ફાટેલ તળાવ છે ત્યાંથી 2-3 ગટરને જોડાણ પણ હમીરસરના વહેણમાં આવી ગયા છે અને એનું રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંય ને ક્યાંય હમીરસરનું પાણી ગ્રીન દેખાઈ રહ્યું છે, લીલું દેખાઈ રહ્યું છે અને એનું કારણ એ જ માત્ર છે કે એની અંદર જે ગટરના પાણીને કારણે જે લીલ પેદાશ અંદર થાય છે એને કારણે આખું પાણી દૂષિત થઈ રહ્યું છે। અને આપણે હકીકતમાં એમ કહીએ છીએ કે હું પુણ્ય કરું છું અને બધી વાત સાચી છે, પણ હકીકતમાં જે આપણે માછલીઓને ચારો નાખીએ છીએ ને હકીકતમાં લોટની સાથે આપણે ઘરમાં જે પણ અવેલેબલ વસ્તુ હોય વધી પડી હોય ને એ પણ મેં જોયું છે, માણસો અહીં આવીને ઠેલી ઠલવતા હોય છે, તો આ બધી વસ્તુઓ કરીને આપણે હકીકતમાં લાગણી નથી દર્શાવતા, આપણે જે પરિસ્થિતિ છે એને બગાડી રહ્યા છીએ અને એનામાં આપણે સપોર્ટ કરી રહ્યા છીએ। એટલે એક ભુજને આપણે પોતાનું હૃદય માનીએ છીએ, હમીરસરને આપણે પોતાનું હૃદય માનીએ છીએ અને એ જ હૃદયને આપણે દૂષિત કરવા માટેના ભાગીદારી બનીએ છીએ। તો પાલિકાના સૂર કંઈક આ રીતના છે, પણ કેટલીક સંસ્થાઓ તો તળાવને લઈને ચિંતિત છે। એવું પણ નથી કે પાલિકાની એકમાત્ર બેદરકારી છે, લોકો પણ એટલા જ બેદરકાર થયા છે। ત્યારે તો આવી ગંદકી થઈ છે તો હવે તેનું નિરાકરણ શું? તો એનો જવાબ એક જ છે, જાગૃતતા। આપણે સૌ કોઈની જવાબદારી છે
તેને સ્વચ્છ રાખવાની, જીવંત રાખવાની, નહીં તો એ દિવસ દૂર નહીં હોય આ પવિત્ર તળાવને આપણી જ સામે આપણે ખોઈ બેસીશું। જય દવે, ટીવી 9 કચ્છ।